પતંગ રસિયાઓ રંગે ચંગે મકર સંક્રાંતિ ઉજવી રહ્યા છે ત્યારે સુરત શહેરમાં અમારી ઓસ્કાર ન્યૂઝની ટીમ દ્વારા આકાશમાં ઉડતા પક્ષીઓને દોરીથી ઘાયલ થવાથી પચીસથી ત્રીસ જેટલા કોલ મળ્યા હતા હાલમાં સરકાર દ્વારા ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં લોકો એન કેન પ્રકારે દોરીનો ઉપયોગ કરતા હોય છે ત્યારે નિર્દોષ મુગા પક્ષીઓને ઘાયલ થવાનો સિલસિલો થાવત છે અમારી ઓસ્કારની ટીમ દ્વારા કતાર ગામમાં આવેલા શ્રી ઓમકાર યુવક મંડળ જીવદ અભિયાન પક્ષીઓની હોસ્પિટલની મુલાકાત લેતા તેના મંત્રી નિલેશભાઈ દ્વારા જણાવવામાં આવ્યું કે અમારી સંસ્થા ત્રણસો દિવસ આ કામ કરે છે ખાસ કરીને ઉત્તરાયણ જેવા તહેવારોમાં સતત અમારી સેવા અવિરત ચાર દિવસ સુધી ચાલુ રહેશે હાલમાં મારી પાસે ઓપરેશન થિયેટરમાં સાત જેટલા ડૉક્ટરોની ટીમ છે હાલ તારીખ તેર જાન્યુઆરીથી લઈને સોળ જાન્યુઆરી સુધી અમારું અભિયાન ચાલુ જ છે ચાઇનીઝ દૂરી વિશે તેમની જણાવતા તેમણે જણાવ્યું હતું કે આવી દૂરી વાપરવી ન જોઈએ તેમજ સરકારે પણ પ્રતિબંધ હંમેશા માટે લાવી દેવો જોઈએ અમારા ઓપરેશન થિયેટરમાં અનેક પ્રકારના પક્ષીઓ ઘાયલ અવસ્થામાં અનેક વિસ્તારમાંથી આવે છે જેમાંથી કેટલાક પક્ષીઓના ગળાના ભાગી ઈજાઓ વધારે જોવા મળે છે ખાસ કરીને કબૂતર જેવા પક્ષીની પાક અને ગળાના ભાગે વધારે સર્જરી કરવામાં આવે છે આમ પાંખ અને ગળાના ભાગે સર્જરી કરવામાં પણ મુશ્કેલી અનુભવાય છે ત્યારે ચાર વાગ્યા સુધીમાં અમારા ઓપરેશન થિયેટરમાં પચાસ જેટલા પક્ષીઓને લાવવામાં આવ્યા છે જેમ જેમ સાંજનો સમય થશે તેમ તેમ સંખ્યા વધવાની શક્યતા છે અને અમારી સંસ્થામાં સેવા અવિરત ચાલુ રહેશે તેમ તેમણે જણાવ્યું હતું આમ મકર સંક્રાંતિ પર્વની લોકો રંગે ચંગે ઉજવણી કરે છે પતંગ ચગાવે છે દોરી ચડાવ ચગાવે છે પતંગ દોરીના પેચ લડાવે છે પતંગ કાપ્યો એ કાપ્યોનો હુકારા કરે છે પરંતુ એ જ પતંગની દોરીથી પક્ષીઓ ગવાય છે ત્યારે તેની વેદના પણ એક પ્રકારની ખૂબ જ પક્ષીઓને થતી હોય છે ત્યારે તે વેદનાઓ માનવીના હૃદય સુધી ક્યારે પહોંચશે તે પણ જોવું રહ્યું હાલમાં તો એક તરફ પતંગ રસિયાઓ પતંગ ચગાવવામાં મશગુલ હોય છે ત્યારે ચાઇનીઝ દોરી વાપરવાથી અને ચાઇનીઝ દોરીના કારણે પક્ષીઓના ગળા કપાવાની અને પક્ષીઓના ઘાયલ થવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આવી સંસ્થાઓ સેવાભાવી સંસ્થાઓ દ્વારા પક્ષીઓ જે ઘાયલ થયા છે તેમને બચાવવાની કામગીરી પણ કરતા લોકો જોવા મળી રહ્યા છે ઓમકાર યુવક મંડળ દ્વારા ઘાયલ પક્ષીઓની જે ઝુંબેશ ચાલી રહી છે જેની હોસ્પિટલ ચાલી રહી છે તેના ઓમકાર યુવક મંડળના મંત્રી સાથે આપણે થોડી વાતચીત કરીશું સાહેબ આપણું પૂરું નામ મારું નામ નિલેશ મોરવાડિયા આ સંસ્થા કેટલા વર્ષથી કામ કરી આ સંસ્થા બે હજાર છ થી કામ કરી રહી છે આ કેટલા દિવસ કામ ચાલવાનું છે અમારું ત્રણસો ને દિવસ કામ હોય પણ પર્ટિક્યુલર ઉત્તરાયણના સમયમાં વધારે કોલ અને દરેક જગ્યાએ દરેક એરિયામાં અલગ અલગ વન લાઈડ કામ કરતા હોય એટલે ત્યાંથી અહીં લઈને અહીં ઓટી બનાવેલું છે કે જે જગ્યાએ એમનો પાક કપાઈ ગઈ હોય એની ટ્રીટમેન્ટ કરી એને રાખી એક મહિનો બે મહિના જ્યાં સુધીની ટ્રીટમેન્ટ રહીને પછી એને ફરીથી ઉડાન આપીએ એવરેજ આખા દિવસના કેટલા પક્ષીઓ આવે અંદાજીત ચાલીસથી પિસ્તાલીસ આવે કેટલા દિવસ આ જગ્યા ઉપર આ કેમ્પ ચાલવાના આ ત્રણ દિવસ આ જગ્યા ઉપર કેમ્પ ચાલે છે હાલમાં ડોક્ટરોની સંખ્યા કેટલી સાત ડોક્ટરોની સંખ્યા છે વેન્ટીલે વેલેન્ટરી ડોક્ટરની અત્યારે જે ઝુંબેશ પક્ષી બચાવો ચાલુ રહી છે ચાઇનીઝ દોરીનું પણ ચાલુ રહ્યું છે તમે શું કહેવા માંગો ચાઇનીઝ દોરીનું કેવું છે કે ચાઇનીઝ દોરી વાપરવું જોઈએ પક્ષી તો ઠીક પણ જે વ્યક્તિ મનુષ્ય જેના જેના લાગે છે એ કોઈનો દીકરી પણ હોય કોઈનો દીકરો પણ હોય એની પાછળ એનું પરિવાર પણ હોય જે હું એવું કહેવું છે કે ચાઇનીઝ દોરી અને માંજો જે માંજો તમે વાપરી રહ્યા છો કાચવાળો માંજો બી નહીં કોટન માંજો વાપરો જેનાથી લોકોને થોડી ઓછી તકલીફ પડે અને બીજું કહેવાનું હોય તો કે સવારે આઠ વાગ્યા પહેલાં અને સાંજે છ વાગ્યા પછી પતંગની ઉડાન ન કરો તો વધારે સારું કેમ કે જમવાનો સમય જે કહેવાય એ લોકો ચણ ચણવા જાય અને માળામાં એમના બચ્ચાઓ હોય એમના માટે એ ભોજન લેવા જાય ને ભોજન મોકલે પણ અચાનક જો કોઈ દોરીથી એ પક્ષી એમાં લટકી જાય અથવા તો એનું મૃત્યુ બને તો પછી એના પણ બચ્ચાઓ એની મા વગર તળવળીને મરી જાય છે ઉશ્કરની સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ